નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઇના જાનું દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી સ્વાગતમાં આપણે જે ધોરણ ચાર ચેપ્ટર એમાં ચાર જે જોઈ રહ્યા છીએ ટીપ 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 એમાં તમારી સ્વાગતમાં જ્યાં 23 નંબર એ 45 ઉપર પ્રશ્ન 8 આપેલો છે એ આપણે જોયેલો છે. એમાં શું ફરીથી એમાં આપણે ફરીથી કરવાની છે બાદ બાકી. આગળ આપણે જેવા એ પ્રશ્ન 7 માં જે રીતે સરવાળા કરેલા હતા એ રીતની જ અહીંયા આપણે કરવાની છે બાદ બાકી, કે જેમાં અહીંયા જે ટાઈમ આપણને જે સમય આપેલો છે એ આપણને કલાક અને મિનિટ એ બંનેમાં આપેલો છે. પણ આ દાખલો આખો એક જ છે, આપણે બસ ખાલી ફેરવ્યો છે કે અહીંયા આપણને સમય જે છે મિનિટ અને કલાક એ બે એકમમાં આપેલી છે. પણ અહીંયા ગમે રીતે માહિતી આપે આપણી જે રીત છે બાદ બાકી કરવાની આપણે એ રીતે જ બાદ બાકી કરવાની છે. બરાબર, એટલે ખાસ છેલ્લેથી શરૂઆત કરવાની રહે છે. ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો, બે માંથી એક જાય તો એક, આઠ માંથી પાંચ જાય તો ત્રણ. બરાબર, તો જો આપણને જવાબ શું મળે છે, ત્રણ કલાક અને દસ મિનિટ, કે જે આપણને ટાઈમ આપેલો છે કે આઠ કલાક અને વીસ મિનિટ માંથી પાંચ કલાક અને દસ મિનિટ ને બાદ કરવાની છે, એટલે કે આપણે એ કાઢવાના છે. તો બાદ કરતા વધે છે ત્રણ કલાક અને દસ મિનિટ. ત્યાર પછી નંબર બે છે જેમાં 18 કલાક અને માત્ર 50 મિનિટ આપેલી છે, જેમાંથી આપણે 9 કલાક અને 40 મિનિટ બાદ કરવાની છે. તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની, છેલ્લેથી. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 9 જાય ન જાય. જો હા, જ્યાં 10 તો આવતો હોય, જ્યાં સરવાળા હોય, જ્યાં વધી આવતી હોય, અથવા તો જ્યાં બાદબાકી હોય, જ્યાં 10 કાઢવા પડતા હોય, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમે જાણો છો કે જ્યારે કોઈ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય ન જાય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને કાઢી શકાય, પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય ન જાય, તો જ્યારે આવું બનતું હોય ત્યારે આપણે શું લેવો પડે, દસકો લેવો પડે. અહીંયા જો આપણે આઠ માંથી નવ જાય ન જાય, પણ આપણે એને કાઢવા માટે શું કરવું પડશે, દસકો લેવો પડશે. તો હવે દસકો લઈ જાય શું થાય કે આઠ ની ઉપર શું આવી જાય, દસ. દસકો આપણે લેવો ક્યાંથી, તો કે જે બાજુની સંખ્યા હોય દસકો લઈ, એટલે જે બાજુની સંખ્યા પરથી દસકો લેવાય છે અને જે બાજુની સંખ્યા છે એમાંથી એક ઓછો થાય, એટલે કે એક કટ થાય. બે હોય તો બે માંથી એક કટ થાય એટલે એક, ત્રણ હોય તો ત્રણ માંથી એક કટ થાય એટલે બે, એક હોય તો એક માંથી એક જાય તો ઝીરો. આ પ્રમાણે તો જો અહીંયા હવે આઠ ની બાજુમાં કોણ છે, એક છે, તો અહીંયા આપણે હવે દસકો લીધો આઠ ની ઉપર, તો એક માંથી એક ઓછો થાય, એક કટ થાય, તો એક માંથી એક ઓછો થાય એટલે એક ની ઉપર શું વધે, ઝીરો. બરાબર, આ રીતે હવે જે સંખ્યા ઉપર દસકો લીધેલો છે એ સંખ્યા દસ માં ઉમેરવાની. બરાબર, હવે આપણે જો આપણે દસકો શું કામ લીધો, કે આપણે આઠ માંથી નવ બાદ કરવાના હતા, તો આઠ માંથી નવ જાય એમ નથી, શું કામ કે આઠ નાની સંખ્યા છે, તો આઠ ને આપણે મોટા કરવા માટે શું કર્યું કે દસકો લીધો. તો હવે આઠ માં દસ નાખી તો શું થઈ જાય, 18. તો હવે થઈ ગયા 18, જે આઠ હતા એના બદલે હવે થઈ જાય છે 18. તો હવે જે 18 માંથી 9 હવે તો જઈ શકે છે. બરાબર, તો 18 માંથી 9 જાય તો કેટલા વધે છે, 9. હવે અહીંયા 10 કો લીધો એટલે જે બાજુની સંખ્યા હોય ત્યાંથી એક શું થાય, ઓછો થાય. તો અહીંયા એક હતા, એક માંથી એક ઓછો થાય એટલે શું વધે, 0. તો અહીંયા આપણે લઈ ગયા 0. હવે અહીંયા કઈ છે નહીં, તો 0 ના 0, તો શું જવાબ પડે છે, 9 કલાક અને 10 મિનિટ. ત્યાર પછી નંબર 3 છે કે એ 12 કલાક અને 45 મિનિટ માંથી 7 કલાક અને 25 મિનિટ બાદ કરવાની છે. 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2, હવે 2 માંથી 7 જાય ન જાય, તો ફરીથી આની જેમ શું લેવું પડશે, 2 પર 10 કો, 10 કો લઈને બાજુની સંખ્યા માંથી એક કટ થાય, અહીંયા પણ એક છે, એક માંથી એક કટ થાય તો 0. હવે જે સંખ્યા પર 10 કો લીધેલો છે એમાં 10 ને ઉમેરવાના, 10 ને 2 12, 12 માંથી 7 જાય તો 5, અહીંયા 0 ના 0, 5 કલાક અને 20 મિનિટ. ત્યાર પછી છે નંબર 4, કે 13 કલાક અને 45 મિનિટ માંથી 12 કલાક અને 30 મિનિટ બાદ કરવાનું છે. તો 5 માંથી 0 જાય તો 5 ના 5, 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, 1 કલાક અને 15 મિનિટ. પછી છે નંબર 5,
કે જેમાં છે 15 કલાક અને માથે 15 મિનિટ માંથી 6 કલાક અને 15 મિનિટ બાદ કરવાની છે 5 માંથી 5 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 5 માંથી 6 ન જાય સુલ્યો પડશે 5 ની ઉપર 10 કો 5 ની ઉપર 10 કો લઈ લે છે 5 ની સંખ્યા માંથી 1 ઓછો થાય તો 1 માંથી 1 ઓછો થાય તો શું વધે 0 જેના પર 10 કો લીધો છે એ સંખ્યામાં 10 ને શું કરવાના ઉમેરવાના તો 10 ને 5 શું થાય છે 15 હવે એ 15 માંથી 6 જાય તો કેટલા વધે છે 9 0 ના 0 છેલ્લું છે કે 22 કલાક અને 30 મિનિટ માંથી 8 કલાક અને 20 મિનિટ ને બાદ કરવાના છે 0 માંથી 0 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 2 માંથી 8 જાય ન જાય તો શું લેવો પડશે 10 કો 10 કો લ્યો એટલે છે 5 ની સંખ્યા માંથી 1 ઓછો થાય અહીંયા 2 છે 2 માંથી 1 ઓછો થાય તો શું વધે 1 10 ને 2 12 12 માંથી 8 જાય તો 4 અહીંયા 1 ના 1 14 કલાક અને 10 મિનિટ તો આ રીતે જે છે રસકડવા દાખલો એમાં ખાસ ધ્યાન રાખવાનું આ તમારે સૌથી માને ઉતારી લેવાનું છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ